વડોદરામાં સગીરા પર થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારીને નાસ્તા ફરતા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સહિત સુપર કોપ્સની ટીમ કામે લાગી હતી. આખરે આરોપીઓને ઝડપી લેવાયા છે. વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં વડોદરા શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, કારણ કે સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયા હતા. હવે આ તમામ આરોપીઓ પોલીસને હાથે લાગી ગયા છે. ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. વડોદરા શહેર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા પોલીસે તમામ આરોપીઓને પકડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓને આગળની કાર્યવાહી માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવામાં આવ્યા છે. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે. એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો છે. કુલ 3 આરોપીને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું કે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા, જેમાં આરોપીઓ વિરુદ્ધ BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કરાયા છે. વિક્ટિમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા, તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, સાથે જ બાઇકના આધારે પણ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલવામાં મદદ મળી છે. વડોદરા તાલુકા પોલીસ મથકથી 2.5 કિલોમીટર દૂર ભાયલી બિલ રોડ પર વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11:30 વાગ્યાના સુમારે સુમસામ અંધકારમય રોડ પર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો મિત્ર બેસવા માટે ગયા હતા અને રાત્રે 12:00 થી 1 વાગ્યાના સુમારે અશરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરાને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ, સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાય કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાય કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો
કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઇડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે, જે નંબર વન અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તરપ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તરપ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. એ રીતે માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપણા સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપણે બધાને સામે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ SIT ની રચના SP શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે. એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં. એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. SP દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી. સર, દીકરીને ટાર્ગેટ કેવી રીતે કરાય? હમણાં આરોપી અમારી પાસે આવશે, પછી એક પછી એક અને જે રીતે સાબે કર્યું પ્રિયોડિક આપ શ્રીને અમે જાણ કરીએ.